वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आजे आपणे काकड़ीनुं ठंडू ठंडू रायतुं बनावीशुं। मित्रों, दही अने काकड़ी बंने खूब ज शरीर माटे फायदाकारक होय छे अने खास करीने आपणे जे जमवानुं जमीए ते पचावा माटे। तो चलो आपणे काकड़ीनुं काचुं रायतुं अने वघार्युं रायतुं एम बंने रायतुं शीखी लईए। सौ प्रथम आपणे काकड़ी लईशुं। मैं अहीं आवी रीते मोटी अने एक नानी काकड़ी लीधेली छे। पछी आपणे काकड़ीनुं आवी रीते डीट्यू कापी तेनी छाल काढी लईशुं। तमारे छाल न काढवी होय तो पण चाले छे। आम आपणे काकड़ीनी छाल काढी लीधेली छे। पछी आवी रीते काकड़ीनुं छीण करी लेवुं। मित्रों, ज्यारे काकड़ी आपणे यूज करी त्यारे तेने चाखीने ज यूज करवानी, जो कड़वी होय तो तेने यूज नहीं करवानी। आम आपणे तमे जोई शको छो तेम एक काकड़ीनुं छीण करी लीधेलुं छे अने आ काकड़ीने आपणे नाना नाना कटका करीशुं। તમે જોઈ શકો છો આપણે કેવા ઝીણા ઝીણા નાના નાના કટકા કરેલા છે તે। મિત્રો, તમે આવી રીતે નાની નાની કટકી અથવા તો છીણ ગમે તે એક કરવું હોય તો પણ ચાલે છે। આમ આપણે એક કાકડીની ઝીણી ઝીણી કટકી કરી લીધેલી છે, તેને આપણે આમાં ટ્રાન્સફર કરી લઈશું। આવી રીતે કાકડીનું છીણ અને કટકી કરી લીધા પછી આવી રીતે નાના લીલા મરચાંને ઝીણી ઝીણી કટકી કરી લેવી। મરચું ઉમેરવું તે બિલકુલ ઓપ્શનલ છે, તમારે અવોઇડ કરવું હોય તો પણ કરી શકાય। મરચાંની પણ આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું। કટકી કરી લીધેલી છે તેને આપણે કાકડીમાં જ ઉમેરી દઈશું। પછી આપણે એક કપ એટલે કે 250 ગ્રામ દહીં લઈશું અને તેને સરસ વિસ્કરના મદદથી ફેટી લઈશું। આ દહીં મારું ન મોડું કે ન ખાટું એવું સરસ માપનું છે, સરસ ફેટી લીધેલું છે। પછી તેમાં 1 ટીસ્પૂન સંચર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું અને પાછું બધું બરાબર મિક્સ કરી લઈશું। મીઠું આપણે છેલ્લે ચાખીને ઉમેરીશું। પછી આપણે કાકડીનું છીણ, કાકડીની કટકી અને મરચાંની કટકી જે કરેલી હતી તે ઉમેરી દઈશું। અને બધું સરસ એક વખત મિક્સ કરી લઈશું। મિત્રો, હંમેશા ખાંડ અને મીઠું છેલ્લે આપણે સર્વ કરતી વખતે જ ઉમેરવાની। બધું સરસ મિક્સ થઈ ગયું છે, આપણે ચાખી લઈશું। મીઠું આપણે થોડુંક જ કેવા પૂરતું જ ઉમેરીશું, મીઠાને મિક્સ કરી લઈશું। તો આપણું કાકડીનું કાચું રાયતું રેડી છે, તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો, આવી રીતે કાકડીનું કાચું રાયતું ખાવું હોય તો પણ ખાઈ શકાય છે, પણ રાયતું રાઈ વગર અધૂરું છે એટલે આપણે હવે રાઈનો તડકો લગાવીશું। પછી આવી રીતે એક વઘાર્યું લેવું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવું। આવી રીતે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરવી। આવી રીતે બધી રાઈ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવી અને તેમાં ચોપ કરેલો લીમડો ઉમેરી દેવો અને પછી જે આપણે વઘાર કર્યો તેને રાયતામાં રેડી દઈશું અને આપણે બરાબર હલાવી લઈશું। અને છેલ્લે કોથમીર વડે સર્વ કરવું અને શેકેલા જીરું વડે આવી રીતે ગાર્નિશ કરી લેવું। તો તૈયાર છે આપણું કાકડીનું ઠંડુ ઠંડુ રાયતું। મિત્રો, આ રાયતાને ઠંડુ જ સર્વ કરવાનું હોય છે
અને મેં જેમ પહેલાં કીધું તેમ મીઠું અને ખાંડ સર્વ કરતી વખતે જ ઉમેરવા. તો મિત્રો, તમે એક વખત ઘરે ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે અને વારંવાર બનાવવાનું મન થશે. થેન્ક યુ. આવજો.